નમસ્કાર, હું છાયા. આજે આપણે પહોંચ્યા છીએ અમૃત મહોત્સવ. ગુરુકુળના જ્યારે 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અહીંયા ખાસ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી ગુરુકુળની સ્થાપના થઈ છે. તો જ્યારે આજે 75 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે અહીંયા ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણે હજી વધુ વિગતવાર અંદર જઈને જોઈએ કે કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે, શું તૈયારી ચાલી રહી છે. સ્વામિનારાયણનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં મેનેજમેન્ટ એક વસ્તુ જોવા જેવી હોય છે. તેમની પાસેથી કંઈ શીખીએ કે ના શીખીએ, પરંતુ મેનેજમેન્ટ એક તેમનું એવું જોરદાર હોય છે કે જે શીખીને આપણને જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે. તો આપણે વધુ તેમની પાસેથી, અહીંયા કામ કરતા લોકો પાસેથી, અહીંયાના કાર્યકરો પાસેથી, અહીંયાના લોકો પાસેથી જાણીએ કે તેમની કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે અને શું તૈયારીઓ થઈ રહી છે. ક્યારે ઉદ્ઘાટન છે, ક્યારે ચાલુ થવાનું છે, એવું જાણવા મળ્યું છે કે અહીંયા જે પ્રદર્શનનો વિભાગ છે તે સાંજે 5 વાગે અહીંયા ઉદ્ઘાટન છે તેમનું. અહીંયાનું લોકેશન છે કણકોટ મવડી મેઇન રોડ. અહીંયા છે રોડ ઉપર જ તમને દેખાય જશે કે અમૃત મહોત્સવ સાંસ્કૃતિક પ્રદર્શન છે. તે આજે સાંજે 5 વાગે ખુલ્લું થવાનું છે અને જ્યારે અહીંયા મોટી સભાનું આયોજન છે જે 26 તારીખના રોજ તેમનું ઉદ્ઘાટન થવાનું છે. પૂરજોશમાં તેમની તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ મોટી મૂર્તિની તૈયારીઓ ચાલી રહી છે. આપણી સાથે અહીંયા આપણને મળ્યા છે જે દાદા છે બે, તે અહીંયા આની પ્રિપેરેશન કેવી થાય છે તે જોવા આવ્યા છે. તે ખૂબ ઉત્સાહી છે આ કાર્યક્રમને નિહાળવા માટે. ક્યારે 26 તારીખ આવે અને ક્યારે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપે, તો આપણે એને પૂછીએ કે શું લાગે છે તમને, ક્યારે કેવી તૈયારી ચાલી રહી છે? તૈયારી જોરદાર ચાલી રહી છે અને બહુ ઉત્સાહથી તૈયારી હાલે છે એવું અમને લાગે છે. બસ એ માટે અમે જોવા અગાઉ આવ્યા છીએ. વધુ વિગતો અહીંના જ કાર્યકરો દ્વારા મેળવીએ. જય સ્વામિનારાયણ. તમારું નામ? પરેશભાઈ વસોયા. અહીં આપ શું કાર્ય કરી રહ્યા છો? અમે ઉતારા વિભાગ અને સેવામાં જોડાયેલા છીએ. આખો ઉત્સવ અમૃત મહોત્સવમાં જે લોકો ઉત્સવમાં આવશે તેને સારામાં સારી સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયાસ અને લોકોના જીવન ઉત્કર્ષ થાય એના માટે અમે બધા પ્રયાસ કરી રહ્યા છે. પ્રથમ તો આપ દર્શકોને એ જણાવો કે આજે અમૃત મહોત્સવ છે, તેમની પ્રાથમિક વિગતો શું છે, શું છે અમૃત મહોત્સવ? અમૃત મહોત્સવ છે ગુરુ, અમારા ગુરુ મહારાજ સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસ સ્વામીની સંકલ્પથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં વધારેમાં વધારે લોકો નિર્વ્યસની એનું જીવનનું ઉત્કર્ષ થાય એવા ધ્યેયથી સ્વામીએ આયોજન કરેલું છે અને વધારેમાં વધારે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય. નામ? જસવંતભાઈ પરસોત્તમભાઈ ઠોરિયા. હું ઉમિયા સેવા પ્રગતિ મંડળમાં સ્થાપના થઈ ત્યારથી ને જોડાયેલો છું અને અમે વિદ્યાર્થી સન્માન સમારંભની પ્રવૃત્તિ સાથે સાથે બ્લડ ડોનેશન પ્રવૃત્તિ, મેડિકલ સહાય પ્રવૃત્તિ, બધી પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ અને અમને આનંદ છે કે આજે 75 વર્ષના ઉજવણી ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળના 75 વર્ષની ઉજવણીના સ્થાને અમે અમારો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે તેનો અમને ખૂબ આનંદ છે અને તે બદલ અમે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા 400 વીઘામાં જબરજસ્ત તૈયારી સાથે સામાયણો બની રહ્યો છે. યજ્ઞકુંડ ને બધી જોરદાર તૈયારીઓ થઈ રહી છે અને સંતોના ખૂબ જ આશીર્વાદ છે અને સંખ્યાબંધ સ્વયંસેવકો પ્રદર્શન યોજવા માટેને ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિમાં બધા જોડાયેલા છે. ખૂબ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તમને બધા સ્વયંસેવકો અને અમારા સ્વયંસેવકોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જેની પાછળ, જેને સફળ બનાવવા માટે નાના નાના વ્યક્તિનો ખૂબ મોટો ફાળો હોય છે. એક ઝીણું ઝીણું કામ કરીને આખા કાર્યક્રમને સફળ બનાવતો હોય છે. તો તમે અહીંયા જોવો તો અહીંયા કેવી રીતે નાનું નાનું ઝીણવટ ભર્યું કામ થઈને આ કુટીર બની રહી છે. આ કુટીર બનાવવા માટે કેટલા લોકો કામ કરી રહ્યા છે. BS9 TV News સાથે છાયા ચૌહાણ, રાજકોટ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી